વાઘોડિયા રોડ ઉપર આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ નજીક આવેલી ન્યૂ રણછોડ સોસાયટી પાસે છેલ્લા કેટલાય દિવસથી મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો છે. તદુપરાંત ભૂવાની નજીકમાં જ ગંદકીના થર જામ્યા છે. સ્થાનિક રહીશોએ અહીંયા ગંદકી ન કરનારા બેનરો પણ મૂક્યા છે, તે છતાં પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ અંગે અવારનવાર તંત્રનું ધ્યાન દોર્યું છે, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ જ નિકાલ આવ્યો નથી. તેમજ રસ્તા પર પડેલા ભૂવાના કારણે અકસ્માત સર્જાવાનો ભય પણ રહેલો છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાથી છુટકારો મળે તેવી રહીશો માંગ કરી રહ્યા છે. આ કચરા પેટીની જે વ્યવસ્થા પરિસ્થિતિ છે, કઈ જગ્યા કઈ સોસાયટી છે, કેટલા સમયથી આવું છે? આ વાઘેરા રોડ લાગે છે, સ્વિમિંગ પૂલ જય રણછોડ સોસાયટી. ત્યાં કંઈ કચરો નાખવાની ના પડે તો બી આજુબાજુ સોસાયટીવાળો પોતે જ નાખીને જતા રહે છે. એમને કેટલું સમજાય પણ સમજતા જ નથી કોઈ. કોર્પોરેશન તરફ સફાઈ કરવામાં આવે છે? હા, એક ગાડી આવે છે. તો પણ આ પરિસ્થિતિ કેટલા સમયથી આવી છે? આ તો બે ત્રણ વર્ષથી છે. આવું આજુબાજુના લોકો કોઈ બોલતા નથી? કોઈ બોલતા નહીં. કમ્પ્લેન કરવા જઈએ તો ઉપરથી ઓફિસોવાળા અમારા પાસે ચડી બી રહે છે અને કહીએ છીએ તો અમે કમ્પ્લેન, તો અમારી કમ્પ્લેન લઈને પોતે આવે છે. એક બાજુ સ્વચ્છતામાં વડોદરાનો 10મો નંબર છે, બીજી બાજુ આવી પરિસ્થિતિ છે. એક નાગરિક તરીકે શું માનવું? હવે કોર્પોરેશન વાળા પોતે ધ્યાન આલતા નથી, એનું અમે શું કરીએ? કેટલાને ના પાડીએ તો અહીંયા પછી અમારી સામે બોલે છે કે તમારે શું છે, કચરો અમે નાખીએ છીએ તો અહીંયા ગાડી. હા, ગંદકીને કારણે શું સમસ્યા શું ઊભી થાય? ગંદકીને બીમારીના ઘર છે આ તો બધા, એ તો વિચારતા જ નથી આજુબાજુ સોસાયટીવાળા. પોતે ગાડીએ લોકો દૂર દૂરની સોસાયટીવાળા આવીને કચરો નાખીને જતા રહે છે. કમ્પ્લેન અમે કેટલી કમ્પ્લેન અમારે આપવાની, પણ અહીંની વસ્તી લો પ્રજા બી સમજતી નથી.